जामनगर में रंगमती डेम दरवाजा खोलवामां आवता नीचाणवाळा विस्तारों में एलर्ट अपायो। चेला चंगा गामना लोकोने सावचेत करवामां आव्या छे। नीचाणवाळा विस्तारोना लोकोने स्थानांतर करवानी सूचना आपवामां आवी छे। पोलीस द्वारा सूचना आपवामां आवी। नदीना पटमां अवरजवर न करवानी सौ कोईने अपील करवामां आवी। रात्रि दरमियान पोलीसे नीचाणवाळा विस्तारोना लोकोने सावचेत कर्या। કાલાવડ, જામનગર અને લાલપુર માં 100 mm થી વધારે વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત જે જામજોધપુર, ધ્રોલ અને જોડિયામાં પણ 2 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। જેના કારણે જે લાલપુરમાં રાતના પડેલા વરસાદના કારણે રંગમતી નદીના પાટિયા ખોલવામાં આવ્યા હતા, જે ઓવરફ્લો થતા તેના જે પાણી છે તે નીચાણવાળા ગામો છે, ચેલા ચંગા સહિત જામનગરના નવા ગામ સહિતના વિસ્તારોમાં આ પાણી ફરી વળી શકે તેવી શક્યતાઓ છે। જેના કારણે મોડી રાત્રે પણ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા, એલર્ટ કરવામાં આવ્યા હતા, જેના માટે પોલીસની મદદ લેવામાં આવી હતી। પોલીસે રાત્રે દરમિયાન ચેલા ચંગા સહિતના ગામોમાં ફરીને જાહેર સૂચના આપી હતી ને લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં ન આવવા અવર જવર ન કરવા માટે સૂચના આપી હતી, તેમજ નીચાણવાળા જે વિસ્તારો છે તેને સ્વૈચ્છિક સ્થળાંતર કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। જે રાત્રે પડેલા વરસાદના કારણે ડેમના જે દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તેના કારણે જામનગર જિલ્લામાં એક NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે ને આ ઉપરાંત લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। બિલકુલ આભાર। તો જે રીતે જામનગરમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવાની પોલીસની સૂચના છે, સાથે રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીના પટ પર અવરજવર ન કરવાની પણ લોકોને સૂચના અપાઈ છે।